કોલકી ગામ ખાતે આવેલ ગુલાબરામ સંગીત સાધના કુટીરની મુલાકાત લેતા રાજુભાઈ અને તેના મિત્ર દેવરાજ ગઢવી અને તેલંગણાના ડોક્ટર મહેશ નારાયણ બાપા અને બિપિન સાથે મળી મુલાકાત કરી હતી. કોલકી ગામમાં દર પૂનમે રાજુભાઈ દ્વારા બટુક ભોજન કરાવે છે, મહેમાનોનું સ્વાગત કરે અને પ્રસાદ લેવા આવે છે અને રાતના સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે. રાજુભાઈ સંગીતના અને કલાકારો એને સૂરોથી તૈયાર કરવામાં આવ્યા છે અને આ સંસ્થા 1995 ચાલુ કરેલ અને અત્યાર સુધી આશરે 7000 જેટલા કલાકારોને તૈયાર કરવામાં આવ્યા. રાજુભાઈના આશીર્વાદથી ગરીબ માણસના છોકરાઓને વિના મૂલ્યે સંગીત શીખવે છે. 1995 ત્યારબાદ ઘણી બધી બ્રાન્ચો ખોલેલી, અત્યારે મારી નીચે 22 બ્રાન્ચો છે અને ઓછામાં ઓછા 5,000 થી 7,000 કલાકારો મારી પાસે સંગીત શીખી અને પોતાની આજીવિકા સરસ રીતે કમાય છે. અને અમારી સંસ્થાઓનો એક નિયમ છે કે અંધ અને અપંગ અથવા ગરીબ વ્યક્તિની બિલકુલ ફી લેવામાં આવતી નથી અને દર પૂનમે અહીં કોલકી મુકામ બટુક ભોજન, ત્યારબાદ મોટાની પ્રસાદી અને ભજન સંતવાણી અને સત્સંગનો કાર્યક્રમ પણ અમે કરીશું, જેથી કરીને અમારો ઉદ્દેશ્ય જે નાના છોકરા હજી શીખે છે તે બધા વ્યક્તિઓને પૂનમ નિમિત્તે એક સ્ટેજ મળે અને તેને સ્ટેજનો જે ફિયર છે તે ઉડી જાય. આ હેતુથી અમે આ પ્રોગ્રામ રાખીશું.